જામનગરના છગનભાઈ નામના 65 વર્ષીય વૃદ્ધને કોરોનાના લક્ષણો જણાતા જીજી હોસ્પિટલમાં કાર્યરત સરકારી કોવિડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. દાખલ થયાના બીજા દિવસે તેમનો આરટીપીસીઆર રિપોર્ટ નેગેટિવ આવતા નોન કોવિડ વોર્ડમાં તેમને ખસેડવામાં આવ્યા હતા અને તેમના પરિવારજનોને કેરટેકર તરીકે તેમની પાસે રહેવાની છૂટ આપવામાં આવી હતી. દર્દીનું ઓક્સિજન લેવલ બરાબર ન હોવાથી તેમને ઓક્સિજન આપવામાં આવતો હતો. સારવાર દરમિયાન દર્દીનું મૃત્યુ થઈ ગયું હતું. એ પછી તેમના પરિવારજનોએ ડોક્ટરોએ ઓક્સિજનની સપ્લાય અટકાવી દેતા દર્દીનું મૃત્યુ થયું હોવાનો આરોપ લગાવી હોબાળો કર્યો હતો. આ અંગેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા પછી જીજી હોસ્પિટલના કોરોના નોડલ ડોક્ટર SS ચેટર્જી તથા MP શાહ મેડિકલ કોલેજના ડીન ડોક્ટર નંદિની દેસાઈએ આરોપોને નકારી આ અંગે ખુલાસો કર્યો છે. જીજી હોસ્પિટલ જામનગર ખાતે છેલ્લા 15 દિવસમાં દર્દીઓની જે સંખ્યા છે એમાં ખૂબ જ વધારો થયો છે ને બીજા જિલ્લામાંથી પણ દર્દીઓ જે છે અહીંયા દાખલ થવા માટે આવે છે. દર્દીઓને આપણે કોઈ પણ હિસાબે દાખલ માટે ના નથી પાડી શકતા, એટલે હોસ્પિટલમાં જે ખાટલાઓની સંખ્યા છે એમાં તાત્કાલિક ધોરણે અમારે વધારો કરવો પડ્યો છે ને 1200 બેડમાંથી સીધો 1800 બેડ સુધી લઈ જવા પડ્યા છે. આવા કન્ડિશનમાં ને ખાસ કરીને કોરોનાની મહામારીને કારણે જે પેશન્ટના સેવા માટે જે એટેન્ડન્ટ છે એ મળવા ઘણી વખત મુશ્કેલી પડે છે. એટલે જે બિલ્ડિંગોમાં મોટાભાગના નેગેટિવ દર્દીઓ જે છે રાખવામાં આવે છે એ બિલ્ડિંગમાં કોઈ દર્દીના સગાને ઈચ્છા હોય તો આપણે એને વોલેન્ટિયર તરીકે પણ આપણે રહેવા દઈએ છીએ, જે રીતે પોતાના પેશન્ટનું સેવા કરી શકે. આ જે છગનભાઈ ચારોલા જે જીજી હોસ્પિટલમાં જેમનું ગઈકાલે મૃત્યુ થયું એ દર્દી 65 વર્ષ ઉંમરની હતા ને બ્લડ પ્રેશરની બીમારીથી પીડાતા હતા. તારીખ 14 એપ્રિલના રાતના 9:30 વાગે જીજી હોસ્પિટલ ખાતે એડમિટ થયા હતા. એડમિશન વખતે પણ એમનું ઓક્સિજન લેવલ જે છે ઘણું ઓછું હતું ને કોમોર્બિડિટી ને ઉંમરને કારણે છેલ્લા 15 દિવસ સુધી એ સારવાર ઉપર હતા. સારવારમાં બીજે જ દિવસે એટલે કે 15 તારીખે એમનું આરટીપીસીઆર રિપોર્ટ જે છે કોરોના માટે નેગેટિવ હતો, એટલે એમને સગાને જે છે વોલેન્ટિયર તરીકે રાખવામાં આવ્યા હતા ને છેલ્લા 15 દિવસ તમામ જાતના સારવાર છતાંય પણ એમની તબિયતમાં સુધારો ન થતા ગઈકાલે જે છે બીમારીને કારણે ફેફસાના ઇન્ફેક્શનને કારણે અને કોમોર્બિડિટીને કારણે એમનું જે છે મૃત્યુ થયેલ છે. ઓક્સિજન ઘટાડવાથી કે ઓક્સિજનનો લેવલ ઓછો મળવાથી એમનું ડેથ થયેલ નથી. કોવિડ હોસ્પિટલ ખાતે ગઈકાલે જે બનાવ બન્યો જેનો વિડીયો મીડિયામાં વાયરલ થઈ ચૂક્યો છે એ મીડિયાના સંદર્ભમાં મારે એટલું જ કહેવાનું રહે છે કે અત્યાર સુધી તમામ કોવિડના દર્દીઓને પેશન્ટ અટેન્ડન્ટની જ સેવાઓ પૂરી પાડવામાં આવતી હતી. દર્દીના સગાઓને ત્યાં હાજર રહેવાની કોઈ છૂટ નહોતી. એમાં ખાલી માત્ર એક જ પર્પઝ હતો કે ઇન્ફેક્શન સ્પ્રેડ ન થાય. સારીના પેશન્ટમાં ઇન્ફેક્શન જાહેર સ્પ્રેડ થતું નથી એટલે ત્યાં દર્દીના સગાને રહેવાની છૂટ આપવામાં આવે છે. પરંતુ સમાજમાં જે એક માનસિકતા ફિક્સ થઈ ગઈ છે કે જેટલો ઓક્સિજન વધારે આપશું તેટલા ઝડપથી દર્દીઓ ઝડપથી સાજા થશે, એને કારણે ડૉક્ટર્સની કે નર્સિંગ સ્ટાફની ગેરહાજરીમાં દર્દીના સગાઓ આ તકનો લાભ લઈ અને તેમના દર્દીનો ઓક્સિજન વધારી દે છે અને જેને કારણે આખી કોવિડ હોસ્પિટલના દર્દીઓ ઉપર પણ આ વધારેલા ઓક્સિજનની અસર જોવા મળે છે અને ઘણી બધી જગ્યાએ ઘણા બધા પ્રશ્નો ઊભા થાય છે. આ સંજોગોમાં અમારો સતત પ્રયત્ન રહ્યો છે કે અમે દર્દીના સગાને રિમૂવ કરી અને પેશન્ટ અટેન્ડન્સને ત્યાં રાખીએ, પરંતુ ફરીથી કોવિડની મહામારીના એક ડરને કારણે આવા અટેન્ડન્સ પણ દર્દીની સેવા માટે મળવા બહુ મુશ્કેલ થઈ ચૂક્યા છે. એટલે આ સમગ્ર ઘટનાને ધ્યાને લેતા એવું લાગે છે કે અમારી જે ઊભી કરેલી વ્યવસ્થા છે એમાં દર્દીના રિલેટિવ્સને કારણે સેવાઓ પૂરતી બજાવવામાં હસ્તક્ષેપ થઈ રહ્યો છે અને વધારામાં આપ જો આ વિડીયો જોશો તો આ દર્દીના સગાઓએ મહિલા તબીબો અને મહિલા કર્મચારી સાથે અત્યંત અભદ્ર ભાષામાં ખૂબ જ ખરાબ રીતનું વર્તણૂક કરેલી છે. આ જ બિલ્ડિંગમાં આજથી 4 દિવસ અગાઉ દર્દીઓના સગાથી અને અસામાજિક તત્વોથી પ્રોટેક્શન માટે અમે SP સાહેબ તથા કલેક્ટર સાહેબને રજૂ કરેલી હતી અને આ રજૂઆતના સંદર્ભમાં એ લોકોએ ટાઈટ સિક્યુરિટી પણ અમને પ્રોવાઈડ કરી હતી. તેમ છતાં પણ આ પ્રકારના બનાવો બનતા રહે છે. આ વસ્તુને ગંભીરતાથી લઈ અને ફરીથી એક મેસેજ પણ સમાજમાં મૂકું છું કે દરેક દર્દીને તેની જરૂરિયાત પ્રમાણેનો ઓક્સિજન આપવાથી જ એમાં રિકવરી આપે છે. વધારવાથી કે ઘટાડવાથી તે દર્દીની પરિસ્થિતિમાં કોઈ ફરક પડતો નથી. એટલે દર્દીઓની સારવાર
તેઓના ઓક્સિજન અને અન્ય દવાઓની જરૂરિયાત પ્રમાણે સ્વસ્થતાપૂર્વક તમામ ડોક્ટરો કરી શકે તેટલા માટે તબીબોને સહકાર આપવા નમ્ર વિનંતી.